આપણે શું કર્યું, આપણે કોટ ઇન્વર્સના ભાગ પાડી દીધા, બે ગુણ્યા કોટ ઇન્વર્સ હતું તેની જગ્યાએ લખ્યું કોટ ઇન્વર્સ પ્લસ કોટ ઇન્વર્સ. હવે બહુ ચોખ્ખું હતું કે કોટી પ્રતિ વિધેય છે જો, જેની જગ્યાએ મેં પાઈ બાય ટુ લખ્યું, પાઈ બાય ટુને પેલી બાજુ લીધા, પછી લસા લઈને સાદરો બાપી દેવાનું, જે આવશે પાઈ બાય સિક્સ. માટે એક્સ બરાબર કોટ પાઈ બાય સિક્સ, અને કોટ પાઈ બાય સિક્સ એટલે બધાને મોઢે રાખવાનું, મોઢે ન હોય તો ટેન પાઈ બાય સિક્સ યાદ કરવાનું કે વન બાય રૂટ થ્રી છે, તો એનો વ્યસ્ત શું થાય, રૂટ થ્રી. માટે આપણો આ જવાબ આવશે, તો ઇઝી છે. ચાલો આગળ વધીએ. તો હવે આવે છે આપણા માટે મહત્વનું એમસીક્યુ, જેની રકમ કંઈક આ પ્રમાણે છે, ધ્યાન આપજો. દાખલા નંબર છે સત્તર. જો સાઇન ઇન્વર્સ એ પ્લસ સાઇન ઇન્વર્સ બી પ્લસ સાઇન ઇન્વર્સ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ હોય તો એ ઇન્ટુ અંડરરૂટ વન માઇનસ એ સ્ક્વેર પ્લસ બી ઇન્ટુ અંડરરૂટ વન માઇનસ બી સ્ક્વેર પ્લસ સી ઇન્ટુ અંડરરૂટ વન માઇનસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેસ. આનું મૂલ્ય કેટલું? તો સારો દાખલો છે. તો શું પક્ષ આપે તો જોઈ લો એકવાર, કે સાઇન ઇન્વર્સ એ પ્લસ સાઇન ઇન્વર્સ બી પ્લસ સાઇન ઇન્વર્સ એ ઇઝ ઇક્વલ ટુ પાઈ, દેન યુ શુડ બી ફાઇન્ડ ધીસ. ઇટ્સ અ ગિવન ઇઝ એ ઇન્ટુ અંડરરૂટ વન માઇનસ એ સ્ક્વેર પ્લસ બી ઇન્ટુ અંડરરૂટ વન માઇનસ બી સ્ક્વેર પ્લસ સી ઇન્ટુ અંડરરૂટ વન માઇનસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેસ. ઓકે, તો પહેલાં તો તમને એટલી તો ખબર પડી છે કે આ પ્રતિવિધિને આપણે ધારવા પડશે, બરાબર છે? આલ્ફા બીટા ગેમ આપણે ધારી લઈએ. ધારો તો અહીંયા આવશે જે આપ્યું છે તેમાં ધારવાનું શરૂ કરીએ છીએ કે ચાલો પહેલાં હું સાઇન ઇન્વર્સ એ બી અને સી એ ત્રણેય પદ હું ધારું છું, ધ્યાન આપજો. કે ધારો કે સાઇન ઇન્વર્સ એ ઇઝ ઇક્વલ ટુ, ચાલો શું ધારવું છે, તો ભાઈ આલ્ફા ધારીએ. આલ્ફા સાઇન ઇન્વર્સ બી બરાબર બીટા, અને સાઇન ઇન્વર્સ સી બરાબર ધારીએ છીએ ગેમા. ઓકે, માટે આને ફેરવી નાખવાનું કે એ બરાબર સાઇન આલ્ફા, ચાલો બી બરાબર સાઇન બીટા, અને છેલ્લું સી બરાબર સાઇન ગેમા. આવી રીતે ચાલો હવે તમને જે પક્ષ આપ્યો હતો તે સમીકરણ લખી નાખવાનું કે સાઇન ઇન્વર્સ એ પ્લસ સાઇન ઇન્વર્સ બી પ્લસ સાઇન ઇન્વર્સ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ. ચાલો ધારેલા પદ જો આમાં મૂકી દેવામાં આવે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો આ એક પદ મળ્યો આપણને. હવે એક નિયમ છે જે તમારે યાદ રાખવાનો છે. આ નિયમ કેવો નિયમ છે જરા ધ્યાન આપજો. ખાસ આ નિયમ બધાએ મોઢે રાખવાનો છે. જો એ પ્લસ બી પ્લસ સી બરાબર પાય, તો મોઢે રાખવાનો નિયમ છે આ બધા કે સાઇન ટુ એ પ્લસ સાઇન ટુ બી પ્લસ સાઇન ટુ સી ઇઝ ઇક્વલ ટુ ફોર સાઇન એ સાઇન બી સાઇન સી. આ નિયમ બધાએ મોઢે રાખો. આ નિયમ મોઢે રહેશે ને તો જ તમે જવાબ લાવી શકશો, નહીં તો લાવી શકશો નહીં. એટલે મોઢે કરી નાખવાનો રહેશે બધાએ. જોઈ લો એકવાર. હવે તમે આવી રીતે આમાં લખી શકો છો. જુઓ હવે અહીંયા આપણે જુઓ આ નંબર એક છે જ, બરાબર? માટે આપણે એક પરથી શું લખી શકો? તો સીધી વાત છે કે સાઇન ટુ આલ્ફા પ્લસ સાઇન ટુ બીટા પ્લસ સાઇન ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ ફોર સાઇન આલ્ફા સાઇન બીટા સાઇન ગેમા. આવી રીતે લખી શકો. ચાલો હવે આગળ વધીએ. તો ચાલો આ સૂત્ર તમારે એક મોઢે રાખવાનું રહેશે. કયું સૂત્ર? તો જે આપણે આ રેડમાં લખ્યું હતું તે આ મોઢે રાખવાનું કામ લાગે. ચાલો હવે આપણે આગળ વધીએ. કિંમતો બનાવવા માટે આગળ વધીશું.
तो साइन टू आल्फा बराबर शू तो सूत्र बदा ने आवड़े टू साइन अल्फा कॉस अल्फा ए रीते साइन टू बीटा टू साइन बीटा कॉस बीटा चलो साइन टू गेमा ध्यान आप साइन टू गेमा तो बराबर शू टू साइन गेमा कॉस गेमा तो जमणी बाजू में है अपने किंमत मूकी दी तो साइन अल्फा बराबर किंमत कई थी तो जो बॉक्स जो ऊपर साइन अल्फा बराबर ए अँ थे फोर ए साइन बीटा बराबर बी साइन गेमा बराबर सी ओके आ बने बाजू तब बबे उड़ाड़ी सकशो अने आपणे पदने फेरवीए छीए ध्यान आपजो कि साइन अल्फा कॉस अल्फा एटले शुं थाय अंडर रूट वन माइनस साइन स्क्वेर अल्फा प्लस बे उड़ी गया छे साइन बीटा अंडर रूट वन माइनस साइन स्क्वेर बीटा प्लस चलो बे उड़ी गया साइन गेमा अंडर रूट वन माइनस साइन स्क्वेर गेमा चलो जमणी बाजू बे वडे भाग चाली गयो तो ले वध्या शुं तो टू ए बी सी रेडी हवे जो बॉक्स की किंमत पाछी मूकवानी आवी कई तो बॉक्स में जो साइन आल्फा बराबर ए साइन बीटा बराबर बी ने साइन गेमा बराबर सी चलो त्रणे किंमत अहीं मूकी दईए तो ए अंडर रूट वन माइनस ए स्क्वेर आ मूक्यो साइन आल्फा बराबर ए चलो ए रीते साइन बीटा बराबर बी अंडर रूट वन माइनस बी स्क्वेर एज रीते साइन गेमा बराबर सी अंडर रूट वन माइनस सी स्क्वेर इज इक्वल टू टू ए बी सी तो आ ध्यान आपजो आ जे हतु ते आपणुं पद हतु सवालनुं क्वेश्चन हतु अने जमणी बाजू जे आपणे लाव्या ते आपणो जवाब थशे एटले आपणो जवाब छे आंसर नंबर वन पहेलो जवाब तो दाखलो सारो छे चलो जोईए बीजी वार तो सौ प्रथम ध्यान आपजो सवाल जुओ शू आप्यो छे कि जो साइन इनवर्स ए प्लस साइन इनवर्स बी प्लस साइन इनवर्स सी बराबर पाई तो ए इंटू अंडर रूट वन माइनस ए स्क्वेर बी इंटू अंडर रूट वन माइनस बी स्क्वेर प्लस सी इंटू अंडर रूट वन माइनस ए स्क्वेर बराबर खाली जगह ओके तो आप पहले शू काम करू तो पहला आप एक काम करू कि त्रणे जो पद है साइन इनवर्स बी और साइन इनवर्स ए बराबर आप धारी लीधो आल्फा बीटा गेमा एना पर आपने मड़ी गयो ए बराबर साइन अल्फा बी बराबर साइन बीटा ने सी बराबर साइन गेमा ओके चलो हवे जे पक्ष आप्यो तो ते आपणे लखी नाखवानो पछी एना धारेला पद मूकवाना आल्फा बीटा गेमा बराबर पाई हवे तमारे मोटे राखवानुं छे के जो ए प्लस बी प्लस सी बराबर जो पाई होय तो शुं थाय तो साइन टू ए प्लस साइन टू बी प्लस साइन टू सी इज इक्वल टू फोर साइन ए साइन बी साइन सी आ मोटे नाखवानुं घणी जग्याए यूजमां लेवानुं थशे तो अहीं आपणे आल्फा प्लस बीटा प्लस गेमा बराबर पाई छे नंबर एक में बराबर तो आपणे शुं लखी शकीए तो साइन टू आल्फा प्लस साइन टू बीटा प्लस साइन टू गेमा इज इक्वल टू फोर साइन आल्फा साइन बीटा साइन गेमा हवे साइन टू आल्फा नु सूत्र मूकी देवानुं टू साइन आल्फा कॉस अल्फा ए रीते साइन टू बीटा ए रीते साइन टू गेमा हवे साइन आल्फा बराबर धारेला परथी जो बॉक्स बन्यो तेनी किंमत मूकी देवानी ए साइन आल्फा बराबर ए चलो साइन बीटा बराबर बी અને સાઇન ગેમા બરાબર શું લેવાનું સી હવે અહીંયા બંને બાજુ તમે જોશો તો બધામાંથી બે ઉડાડી શકશો જો બે ઉડી જશે અને અહીંયા ચાર હતા ત્યાં આવી જાય બે હવે કોસ આલ્ફાને ફેરવી નાખવાનું અંડર રૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા એ રીતે કોસ બીટાને એ રીતે કોસ ગેમા ધ્યાન આપજો એ રીતે કોસ ગેમા ચાલો એને ફેરવી નાખવાનું હવે કિંમત મૂકી દેવાની સાઇન આલ્ફા બરાબર એ સાઇન બીટા બરાબર બી સાઇન ગેમા બરાબર સી એટલે ડાબી બાજુએ આપણો સવાલ આવી જાય સવાલ એટલે કે ક્વેશ્ચન આવી જાય અને જમણી બાજુ જે છે એ આપણો જવાબ આવી જાય કે જે તમને ઓપ્શનમાં આપેલું છે નંબર એકમાં તો ત્રીજી વખત દાખલો તમે એકવાર નજર ફેરવી લો સારો દાખલો છે જો વ્યવસ્થિત જોજો ચાલો હવે આના પછીનો દાખલો આપણે લઈએ તો જે છે અઢારમો દાખલો ચાલો અઢારમાની વાત કરીએ તો કંઈક આ પ્રમાણે રકમનું સ્ટેપ આપેલું છે
नंबर ऑर्डर, ये जो कॉस इनवर्स एक्स प्लस कॉस इनवर्स वाई प्लस कॉस इनवर्स जेड इज इक्वल टू 3π हो तो एक्स वाई प्लस वाई जेड प्लस जेड एक्स बराबर खाली जगह तो पक्ष आप्यो छे ने तमारी पासे किंमत मांगी छे के आनी किंमत केटली। ओके तो सौ प्रथम शुरुआत करिए तो जे तमने समीकरण पक्ष में आप्यु छे ते आपणे लई लईशुं। चलो आ समीकरण हवे तमे आमां छे ने जमणी बाजुए भाग पाड़ी दईशो એટલે તમને એક્ઝેક્ટ ખબર પડી જાય કે જમણી બાજુએ મેં ધારો કે લખ્યું પાઈ પ્લસ પાઈ પ્લસ પાઈ 3π એટલે 3 વખત પાઈને સરવાળા, હવે આપણે સરખાવીને એક એક પદ લઈ લઈએ, ધેરફોર કોસ ઇન્વર્સ આમાં સ્પેસિફિક ભાગ પાડી શકું ચોક્કસ કે તમારે આ લેવો છે, બીજા પડતા હોય પણ એમાંથી જોઈએ તેવો પાડવું। ચાલો પહેલાં બરાબર પાઈ, બીજા પદ બરાબર પાઈ અને ત્રીજું કોસ ઇનવર્સ ઝેડ બરાબર પાઈ, બરાબર છે, માટે એક્સ બરાબર આવે કોસ પાઈ, ચાલો વાય બરાબર આવે કોસ પાઈ, એ રીતે ઝેડ બરાબર આવે કોસ પાઈ, તો કોસ પાઈની કિંમત તમને બધાને મોટે હોવી જોઈએ, કોસ પાઈ બરાબર -1, ચાલો વાય બરાબર -1 અને ઝેડ બરાબર પણ મળશે -1, તો એક્સ વાય ઝેડની કિંમત આપણને મળી ગઈ। હવે આપણે જે જવાબ લાવવાનો છે જે પદનો તે પદ લખીએ, તો એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ, ચલો ઇઝ ઇક્વલ ટુ દરેકની કિંમત -1 છે જે આપણે અહીંયા મૂકી દેવાની, ચાલો -1 એક્સ વાય ઝેડ બધાની જ કિંમત -1, ચાલો સાદરૂપમાં જઈએ તો -1 +1 અને +1, ચાલો 3 3 સરવાળો કરી નાખીએ તો શું આવશે, જુઓ +1 +1 +1 કેટલા થાય 3, જે આપણો જવાબ છે આન્સર નંબર 3, ત્રીજો જવાબ। ચાલો હવે બીજી વાર રિપીટ કરીએ, જુઓ કે તમારી પાસે એક પદ પક્ષમાં આપ્યું હતું કોસ ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ વાય પ્લસ કોસ ઇન્વર્સ ઝેડ બરાબર 3π, તો તમારે જવાબ મેળવવાનો છે એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ બરાબર ખાલી જગ્યા। ઓકે હવે આપણે જમણી બાજુ જે પદ છે 3π એને આવી રીતે લખી દેવાનું કે π + π + π, હવે એક એક પદ બરાબર 1π લઈ લેવાના, બરાબર છે, એટલે આપણે શું લીધું, જુઓ કે કોસ ઇન્વર્સ એક્સ બરાબર π, કોસ ઇન્વર્સ વાય બરાબર π, કોસ ઇન્વર્સ ઝેડ બરાબર π, તો માટે એક્સ બરાબર કોસ પાય, વાય બરાબર કોસ પાય, ઝેડ બરાબર કોસ પાય, માટે આપણને કોસ પાયની કિંમત ખબર છે કે ભાઈ -1, તો એક્સ બરાબર 1 - 1, વાય બરાબર -1, ઝેડ બરાબર -1, હવે જે સવાલ હતો તે લખવાનો, ચાલો કિંમતો મૂકી દેવાની બધાની -1 રેડી, -×- એટલે +1 + 1 + 1 કેટલો જવાબ થયો +3, જે છે જવાબ નંબર 3। તો આવી રીતે ભાગ પાડવા, જોઈ લો ત્રીજી વખત, ચાલો સહેલો છે જોઈ શકશો। ઓકે દાખલા નંબર હવે આવે છે 19, ચાલો 19ની વાત કરીએ તો આ પ્રમાણે કંઈક છે પદ 19માં, શું એ પૂછ્યું કે જો tan−x + tan−y + tan−z is equal to pi hoy to 1/xy + 1/yz + 1/zx is equal to dash। ઓકે ચાલો સૌ પ્રથમ આપણે જે સમીકરણ આપ્યું છે પક્ષ તરીકે, આ સમીકરણ એમાં આપણે ધારીએ છીએ 3 3 પ્રતિવિધેય, તો પક્ષને થોડોક સહેલો કરીને આગળ વધી શકીએ, તો ધારીએ, ધ્યાન આપજો કે ધારો કે
tan inverse x is equal to alpha. चलो tan inverse y is equal to beta અને tan inverse z is equal to gamma. હવે આવી રીતે ધાર્યા પછી અને આમ ફેરવી નાખવાનું કે x બરાબર tan alpha, ચલો y બરાબર tan beta અને z બરાબર tan gamma. ચાલો આવી રીતે ફેરવ્યા પછી આ જે કિંમત છે આપણે છેલ્લે યુઝ કરવાની થશે, એટલે બોક્સ કરીએ છીએ. ચાલો હવે જે પક્ષ તરીકે સમીકરણ આપ્યું હતું તે હું લઉં છું. ચાલો પક્ષ તરીકે હતું tan inverse x plus tan inverse y plus tan inverse z is equal to pi. બરાબર, હવે આપણે જે ધાર્યું છે તે અહીંયા મૂકી દેવાનું કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ પાઈ. ચાલો ગેમાને હું પહેલી બાજુ લઉં છું જમણી બાજુએ, તો આલ્ફા પ્લસ બીટા બરાબર પાઈ માઇનસ ગેમા. બરાબર, હવે આપણી રકમ જે છે એના પરથી આપણે જે પક્ષમાંથી ધારીને જે બોક્સ બનાવ્યા છે તેમાં જુઓ તો ટેન આલ્ફા ટેન બીટા ટેન ગેમાની કિંમત છે એક્સ વાય ઝેડ. તો આપણે અહીંયા એવા પદ બનાવવું હોય તો બંને બાજુએ ટેન લેવું પડે, ધ્યાન આપજો. તો બંને બાજુ હું ટેન લઈશ, ધ્યાન આપો. તો ટેન કૌંસમાં આલ્ફા પ્લસ બીટા, જમણી બાજુએ ટેન કૌંસમાં પાઈ માઇનસ ગેમા. ચલો ડાબામાં તમારું જૂનું ને જાણીતું સૂત્ર આવી ગયું, ટેન આલ્ફા પ્લસ બીટા બરાબર શું? તો સૂત્ર છે ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં વન માઇનસ ટેન આલ્ફા ટેન બીટા. ચાલો હવે જમણી બાજુએ પાઈ માઇનસ એટલે ચરણ બીજું, બીજા ચરણમાં ટેન કેવું છે તો માઇનસ, તો અહીંયા આવર્તમાન કાઢી નાખીએ તો માઇનસ ટેન ગેમા. આવી રીતે હવે આપણે ધ્યાન આપજો, છેદનું પદ ડાબાનું જબામાં લઈએ છીએ, માઇનસ ટેન ગેમા સાથે ગુણીને લખવાનું. તો ટેન આલ્ફા પ્લસ ટેન બીટા જમણી બાજુએ જો છેદનું પદ પહેલી બાજુ લઈને ગુણી નાખો તો એ ગુણ્યા માઇનસ ટેન ગેમા, એટલે માઇનસ ટેન ગેમા. પછી માઇનસ માઇનસ પ્લસ ટેન આલ્ફા ટેન બીટા ટેન ગેમા. આવી રીતે હવે આપણે આગળ વધીએ તો ચાલો પેલી જે જમણી બાજુમાં તમે માઇનસ ટેન ગેમા જુઓ છો તેને હું ડાબામાં લઈશ, માટે ધ્યાન આપજો. આને થોડુંક આપણે ગોઠવતા જઈએ સાથે સાથે. તો ડાબામાં નેગેટિવ પદ આવશે એટલે નેગેટિવનું શું લખવાનું? પોઝિટિવ. તો ટેન ગેમાને ડાબામાં લઈએ તો પહેલું મેં લખ્યું ટેન ગેમા, પછી આપણે લખવાનું ટેન બીટા અને છેલ્લે મેં લખ્યું ટેન આલ્ફા. ચાલો જમણી બાજુએ જે છે પદ બાકીનું તે ટેન આલ્ફા ટેન બીટા ટેન ગેમા ગુણાકારમાં ત્રણેવ છે. હવે આપણે જે બોક્સ બનાવ્યા હતા તે કિંમત જુઓ, ટેન આલ્ફા બરાબર એક્સ, ટેન બીટા બરાબર વાય અને ટેન ગેમા બરાબર શું લખવાનું? ઝેડ. તો અહીંયા હું બધાને મૂકી દઉં છું. તો અહીંયા આવશે પહેલું ટેન ગેમા છે એટલે ઝેડ, ટેન બીટા બરાબર વાય, ટેન આલ્ફા બરાબર એક્સ, બરાબર એક્સ વાય ઝેડ. ચાલો બંને બાજુએ એક્સ વાય ઝેડ વડે ભાગીએ છીએ. તો ઝેડના છેદમાં એક્સ વાય ઝેડ પ્લસ વાયના છેદમાં એક્સ વાય ઝેડ પ્લસ એક્સના છેદમાં એક્સ વાય ઝેડ જમણી બાજુએ પણ એક્સ વાય ઝેડના છેદમાં એક્સ વાય ઝેડ. ચાલો ઉડી જાય તેને ઉડાડી નાખીએ તો અહીંયા શું આવશે? વન અપોન એક્સ વાય પ્લસ વન અપોન એક્સ ઝેડ, વાય ઉડી જાય એટલે એક્સ ઝેડ પ્લસ વન અપોન વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન. તો આપણો જે સવાલ હતો તે ડાબી બાજુએ છે અને જવાબ છે એક અડ એક. બરાબર છે, જે છે આન્સર નંબર બેમાં. ચાલો હવે ફરી વાર દાખલો આપણે જોઈશું, સહેલો દાખલો છે એટલો ડેન્જર નથી. તો સૌ પ્રથમ રકમ જુઓ કે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય પ્લસ ટેન ઇન્વર્સ ઝેડ બરાબર તમને શું આપ્યું છે? પાય. તો આ પદ બરાબર ખાલી જગ્યા, તો પહેલું કામ શું કરવાનું? તો ધારવાનું કરવાનું. તો આપણે ધારી લીધું, જુઓ
શું ધાર્યું કે ટેન ઇન્વર્સ એક્સ બરાબર આલ્ફા, ટેન ઇન્વર્સ વાય બરાબર બીટા, ટેન ઇન્વર્સ ઝેડ બરાબર ગેમા. એની પરથી શું મળ્યું? તો એક્સ બરાબર ટેન આલ્ફા મળી જાય, વાય બરાબર ટેન બીટા મળી જાય અને ઝેડ બરાબર ટેન ગેમા મળી જશે. હવે જે પક્ષ આપ્યો છે આપણે, પક્ષ તે લખવાનો, પછી ધારેલું દરેકની જગ્યાએ મૂકી દેવાનું, બરાબર આલ્ફા બીટા ગેમા. હવે આપણે અહીંયાથી શું કરીએ છીએ, તો ગેમાને મેં લીધા જમણી બાજુ, આ ગેમા દેખાય ને જમણી બાજુ લઈ લો એટલે આ પદ આવી જશે પાઈ માઇનસ ગેમા. ચાલો બંને બાજુએ ટેન લગાડવાનું. ડાબી બાજુમાં ઓરિજિનલ સૂત્ર આપણું આવી ગયું કે જે તમે બધા ભણીને આવ્યા છો કે ટેન આલ્ફા પ્લસ બીટા બરાબર શું, તો ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં વન માઇનસ ટેન આલ્ફા ટેન બીટા. અને જમણી બાજુએ શું થયું, જો પાઈ માઇનસ ગેમા છે, જો પાઈ માઇનસ ચરણ બીજું, બીજામાં ટેન માઇનસ એટલે આવર્તમાન પાઈ કાઢી નાખો તો શું લખવાનું, માઇનસ ટેન ગેમા. ઓકે, હવે હું છેદનું પદ પેલી બાજુ ગુણી નાખીશ એટલે મને આ પદ મળશે. હવે જે માઇનસ ટેન ગેમા છે એને ડાબામાં લેવાનું, બરાબર છે, ડાબી સાઈડ લઈ લેવાનું, એનો મતલબ એ છે ડાબી સાઈડ. તો ડાબી સાઈડ તમે લેશો એટલે થઈ જશે પ્લસ. હવે બંને બાજુ આપણે જે બોક્સ બનાવ્યું છે તે કિંમત લઈ લેવાની, કે ટેન આલ્ફા બરાબર એક્સ, ટેન બીટા બરાબર વાય, ટેન ગેમા બરાબર ઝેડ. હવે બંને બાજુ એક્સ વાય ઝેડ વડે ભાગી નાખો અને જે ઉડી જાય તે ઉડાડશો એટલે જે ડાબી બાજુ છે ત્યાં આપણો આવી જશે આ સવાલ છે, અને જમણી બાજુ જે છે તે આપણો જવાબ છે, બરાબર છે, જે આન્સર નંબર બેમાં આપેલો છે. ચાલો ત્રીજી એકવાર હજુ જોઈ લો. ચાલો આગળ વધીએ. તો હવે આવે છે આપણો દાખલા નંબર 20. જો સહેલો છે પણ 20મો દાખલો. તો 20મની રકમ કંઈક આ પ્રમાણે આપેલી છે આપણને. શું છે, જો કે જો એક્સ પ્લસ વન અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ, તો સાઇન ઇન્વર્સ એક્સ બરાબર ખાલી જગ્યા. ઓકે, તો સહેલો દાખલો છે, કંઈ નથી. તો એક્સ પ્લસ વન અપોન એક્સ, આના પરથી આપણે આ જે સમીકરણ આપ્યું ઇઝ ઇક્વલ ટુ ટુ, આના પરથી આપણે કિંમત બનાવીએ છીએ. તો એક્સનો લસાઅ તો અહીંયા થયું એક્સ સ્ક્વેર પ્લસ વન છેદનું પદ પહેલી બાજુ એટલે ટુ એક્સ. ચાલો ટુ એક્સને ડાબામાં પાછું લઈએ, એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન બરાબર ઝીરો. હવે ડાબી બાજુમાં જોઈ શકો પૂર્ણ વર્ગ પદ આવેલી છે, એક્સ માઇનસ વન પદની બે ઘાત. ચાલો બંને બાજુએ વર્ગમૂળ લઈએ તો ઝીરોનું વર્ગમૂળ ઝીરો જ આવે. ચાલો માટે એક્સ બરાબર એક કિંમત બની ગઈ છે એક, એક્સની કિંમત આપણને મળી ગઈ, બરાબર. હવે બહુ ચોખ્ખી વાત છે કે આ જે કિંમત મળી છે તેને આપણે આપેલા પદમાં લઈશું. તો આપેલું પદ કયું છે, તો સાઇન ઇન્વર્સ એક્સ. તો આપણે એક્સની જગ્યાએ કેટલા લેવાના, વન, તો સાઇન ઇન્વર્સ વન. હવે સાઈનની કિંમત વન ક્યારે આવે, તો ભાઈ પાઈ બાય ટુ આગળ. કેમ સાઈનની કિંમત પાઈ બાય ટુ આગળ જ મેં લીધી, કારણ કે સાઈનના પ્રદેશની વાત કરીએ, સાઈનનો પ્રદેશ થાય સંવૃત માઇનસ પાઈ બાય ટુ, પાઈ બાય ટુ, તેમાં પાઈ બાય ટુ એક જ જગ્યા આવી છે કે જ્યાં કિંમત એક આવે છે. માટે આપણો જવાબ થયો પાઈ બાય ટુ, જે તમને આપેલો છે બીજા ઓપ્શનમાં આન્સર નંબર ટુ. આવી રીતે ચાલો પહેલેથી જુઓ એકદમ ઇઝી દાખલો ગણાય, કે એક સમીકરણ આપ્યું તે લીધું મેં, એક્સનો લસા લઈને એક્સને જમણી બાજુમાં લઈ લેવાનું. હવે એક્સના ટુ એક્સને હું ડાબામાં લઈશ એટલે જમણી બાજુમાં ધન હતા, ડાબામાં આવશે એટલે ઋણ થશે. ચાલો ડાબી બાજુમાં એક્ઝેક્ટ પૂર્ણ વર્ગ પદાવલી છે તેને પૂર્ણ વર્ગની રીતે લખવાની, પરફેક્ટ સ્ક્વેરની રીતે. બંને બાજુએ સ્ક્વેર રૂટ લઈએ, વર્ગમૂળ લઈએ, તો ડાબી બાજુમાં એક્સ માઇનસ વન અને જમણી બાજુમાં ઝીરોનું વર્ગમૂળ, તો ઝીરો જ આવે. માટે એક્સની કિંમત મળી ગઈ એક્સ બરાબર એક. હવે એક્સની જગ્યાએ લઈ લેવાની સાઇન ઇન્વર્સ વન આવે, સાઇન ઇન્વર્સ વન એટલે કેટલા થાય, પાઈ બાય ટુ. તો આપણો જવાબ થશે. આટલો સહેલો દાખલો છે. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું, આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે.
ओके थैंक यू।